ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું ભૂમિ નાનવાની અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ્યો જોઈ ચૂક્યા છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ જોઈશું. સૌ પ્રથમ બીજા અધ્યાયનો સારાંશ જોઈએ તો પોતાના સ્વજનોને યુદ્ધમાં મારવાથી પોતાને કોઈ જ ફાયદો થવાનો નથી. આવા વિચારે હતાશ થઈને પોતાના હથિયાર ગાંડીવ ધનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મૂકીને રથના પાછળના ભાગમાં બેસી ગયેલા અર્જુનને શ્રી કૃષ્ણ બોધ આપીને ધર્મ સમજાવતા કહે છે, તને આ ક સમય મોહ ક્યાંથી થયો? તું કાયર બનીશ તો કેમ ચાલશે? માટે શોક ન કર, કારણ કે જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો ક્યારેય શોક કરતા નથી. સુખ દુઃખમાં સંભાવ રાખનારા જ અમર તત્વના અધિકારી બને છે, તેને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેનાથી જગત વ્યાપેલું છે તેને તું અવિનાશી સત જાણ. આ આપણું શરીર છે, નાશવંત છે. જ્યારે આત્મા કોઈને મારતો નથી કે કોઈથી મળતો પણ નથી, તે તો મનુષ્ય જેમ જૂના કપડાનો ત્યાગ કરીને નવા કપડાં પહેરે છે, તેવી જ રીતે આત્મા જૂના શરીરને છોડીને નવા શરીરને ધારણ કરે છે. સર્વમાં રહેલા સ્થિર અચર સનાતન અને અવિનાશી આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બારી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી. જેમ જગતમાં જન્મેલા જીવનું મૃત્યુ ચોક્કસ છે, તેવી જ રીતે મૃત્યુ પામેલાનો ફરી જન્મ પણ નિશ્ચિત છે. એમાં ફેરફાર કરવાની કોઈ જ સમર્થ નથી. ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે. અર્જુન, તું અગર આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ અને પાપનો ભાગીદાર બનીશ. જો તું યુદ્ધમાં માર્ગે જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે તું યુદ્ધ કરવાને તૈયાર થા. તને ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે, ફળ ઉપર તારો કોઈ જ અધિકાર નથી. માટે પાર હતાશ થા નહીં અને હથિયાર ઉપાડ. મનને જીતનાર મનુષ્ય રાગ દ્વેષ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં સદા સર્વદા પ્રસન્ન રહે છે. જે જ્ઞાન દશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે, અને જ્યારે ભોગિચ્છામાં પ્રાણીઓ જાગે છે ત્યારે સંયમી નિંદ્રા લે છે. જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરી નિસ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈને સદા સર્વદા વિચરણ કરે છે તે જ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. હવે આપણે જોઈશું અધ્યાય બીજો સાંખ્ય યોગ વિસ્તૃત પ્રમાણમાં. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, આમ કરુણાથી ઘેરાયેલા અને આંસુ ભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને શોક કરતો જોઈને મધુસૂદને કહ્યું, હે અર્જુન, તારા જેવા શૂરવીરને વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ કીર્તિ આપનારો છે. હે પાર્થ, તું કાયરતાને આધીન ન થા, તને આ છાજતું નથી. હે પરંતપ, હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈને તું યુદ્ધ કરવા માટે ઊભો થા. ત્યારે અર્જુન બોલ્યો, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડી શકીશ? કેમ કે હે હરિસુદન, તેઓ પૂજવાને યોગ્ય છે. એટલા માટે આ મહાનુભાવ ગુરુજનોને ન મારીને આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું વધારે સારું છે. કેમ કે આ ગુરુજનોને મારીને મારે તો અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો જ ભોગાવવા પડે. ફરી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાં કયું શ્રેષ્ઠ છે, અને અમે એ પણ નથી જાણતા કે અમને તેઓ જીતશે કે અમે જીતીશું. જેમને મારીને અને જીતવા પણ નથી ઈચ્છતા તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. આથી કાયરતારૂપી દોષો લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો.
કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય મળે અથવા સ્વર્ગમાં દેવતાનું સ્વામિત્વ મળે તો પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય હું જોતો નથી. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે પરંતપ, શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહીને અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલીને ચૂપ થઈ ગયો. તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને કહ્યું, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી એમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચન બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. હું કોઈ કારમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી. જેમ દેહધારી જીવાત્માનો આ દેહમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, જેમ તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે, ધીરજવાળો અથવા ફેરફારોમાં મોહ પામતો નથી. હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને દુઃખ સુખ દેનારા ઇન્દ્રિયો સાથેના સંયોગોનો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે, માટે હે ભારત, તેમને તો સહન ન કર. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખને સમાન સમજનારા જે ધીર પુરુષની આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર છે. અસતનું અસ્તિત્વ નથી અને સતનો નાશ નથી, આ બંનેનો આવો નિર્ણય તત્વજ્ઞાનીઓએ જોયો છે. જે વડે આ સઘળું શરીર વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ અને તેનો નાશ કરવાને કોઈ સમર્થ નથી. આ બધા શરીરો નાશવંત કહેવાયા છે. જેમાં કદી નાશ ન પામતો અને માપી ન શકાય એવો શરીરધારી આત્મા નિત્ય રહે છે. માટે હે ભારત, તું યુદ્ધ કર, તારા ગાંડીવ ધનુષ્યને ઉઠાવ અને ધર્મનું યુદ્ધ કર, યુદ્ધ કર. જે આ આત્માને હરનાર સમજે છે તથા જે તેને હણાય માને છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ પણ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણવા છતાં પણ તે હણાતો નથી. હે પૃથા પુત્ર અર્જુન, આ આત્મા અવિનાશી, નિત્ય, અજન્મા અને વિકાર રહિત છે. માટે તે આત્મા કોને કેવી રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે? જેમ મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરે પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બારી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી. આ આત્માને મારવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય, તેમજ સૂકવવો અશક્ય છે. આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર રહેનાર, અચર અને સનાતન છે. આત્મા તો અમર જ છે, એ ક્યારેય મળતો નથી, મારતો નથી, એ અવિચર છે. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને તું સારી રીતે જાણીને તું શોક કરવાની યોગ્ય નથી, એટલે કે તારો શોક કરવો ઉચિત છે, યોગ્ય નથી. માટે મુક્ત બન, મનમાંથી શોકને હટાવી દે અને શસ્ત્રો હાથમાં પકડીને યુદ્ધ કરવાને તૈયાર થઈ જા. શા માટે હાંસીને પાત્ર બને છે? અને જો તું આત્માને સદા જન્મ લેનાર તથા કાયમ મૃત્યુ પામનાર સમજતો હોય તો પણ હે મહાબાણી, આવી રીતે શોક કરીને, હતાશ થઈને હથિયારો ત્યજી દેવા અને કાયર થઈને એક બાજુ બેસી જવું તારા જેવા કર્મયોદ્ધાને છાજતું નથી, યોગ્ય લાગતું નથી. માટે મારું કહ્યું માન, હથિયારો ઉઠાવ અને ધર્મને નામે યુદ્ધ કરવાની તૈયાર થઈ જા. કેમ કે આ માન્યતા મુજબ જે જન્મ ધારણ કરે છે, યાની જે જન્મે છે, એને એ દિવસ તો અવશ્ય મરવાનું જ છે, અને જે મરે છે એ એના કર્મોને આધારે ફરી જન્મ પણ અવશ્ય લે જ છે. માટે તારવાને અશક્ય એવા આ વિષયમાં તું શોકને લીધે હતાશ થઈને હથિયારો છોડી દેવા જરા પણ યોગ્ય નથી.
અને તારા જેવા મહાપરાક્રમી યોદ્ધાને તો આ જરા પણ યોગ્ય નથી જ. હે ભરતવંશી અર્જુન, સૃષ્ટિના બધા જ પ્રાણીઓ જન્મતા પહેલાં આશક્ત એટલે કે શરીર વગરના હોય છે, મધ્યમાં જન્મ થયા પછી વ્યક્ત એટલે કે શરીરવાળા હોય છે, અને અંતે મૃત્યુ પછી ફરીથી અવ્યક્ત એટલે કે શરીર વગરના થઈ જાય છે. તેમાં શોક શા માટે કરવો? કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આ આત્મતત્વને નવાઈ લાગે એ રીતે વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને એટલે કે આત્માને આશ્ચર્યની પેટે પંપાળે છે, અને કોઈ તો સંભાળીને પણ આને જાણતો નથી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા કોઈનાથી વધ ન થઈ શકે એટલે કે અવધ્ય છે, એ માટે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. વળી સ્વધર્મને જોતા પણ તારે ભય કદાપિ પામવો ન જોઈએ, કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ, આપ મેરે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘરેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ, પછી તો ક્યારે મોક્ષ નહીં મળે. એટલું જ નહીં પણ બધા લોકો લાંબા સમય સુધી રહેનારી તારી અપકીર્તિને પણ કહેશે, અને ગૌરવશાળી પુરુષને માટે અપકીર્તિ મરણથી પણ વધારે છે. તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની નજરથી જોતા આવ્યા છે તેમની નજરમાં તું હાસ્યને પાત્ર પામીશ. જે મહારથી તને જોતા જ ફફડી ઉઠે છે તેઓ તને ઢીલો થયેલો સમજીને વધારે શુરાતન દેખાડશે, તથા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને ઘણા બધા ન કહેવાના વચનો પણ તને કહેશે, અને તારે માટે એનાથી વધારે બીજું દુઃખ કયું હશે? જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો તને અવશ્ય સ્વર્ગ મળશે, અને જીતીશ તો રાજ્ય મળશે. માટે તું યુદ્ધ કરવાનું નિશ્ચય કરીને ઊભો થા. સુખ કે દુઃખ, લાભ કે હાનિ તથા જય કે પરાજયને સમાન માનીને હવે તું યુદ્ધ કરવા માટે જોડાઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. હે પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી, અને હવે તો કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મના બંધનને આવી રીતે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભનો યાની કે બીજાનો નાશ નથી, અને પ્રતિવાય દોષ અર્થાત અવલા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મરણના ભયમાંથી ઉગારે છે. હે ગુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ એક જ હોય છે. જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મ ફળના પ્રશંસક વેદ વાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે, અને જેઓ સ્વર્ગથી ચડ્યા તો બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રમાણેની પ્રતિજ્ઞા એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે, કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે, તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ હોતી નથી. હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે, માટે તું ભોગી અને તેમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોક વગેરેના દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિર થઈ જા. એમજ યોગક્ષેમને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતઃકરણનો એટલે કે ઇન્દ્રિયોને જીતનાર થા. બધી જ બાજુથી જરાશય મરી જતાં નાનકડા જરાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે
બ્રહ્માને તેનાથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે, અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં ક્યારેય નહીં. માટે તું કર્મના ફળનો હેતુ નથી, અર્થાત ફળ અપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર, તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. હે ધનંજય, તું આશક્તિનો ત્યાગ કરીને તથા સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય છે, એટલે કે જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય, તેમજ એનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે તેમાં સંભાવ રહેવો, તેનું નામ સમત્વ છે. આ સમત્વ રૂપ બુદ્ધિ યોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ, અર્થાત બુદ્ધિ યોગનો જ આશરો લે. કેમ કે ફળનો હેતુ બનનારા અર્થાત ફળ અપેક્ષી જનો દયાને પાત્ર છે. સમબુદ્ધિ યુક્ત માણસ પાપ અને પુણ્ય બેને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે. માટે તું સમત્વ રૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વ રૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કેમ કે સમબુદ્ધિથી મુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે, ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળો પ્રત્યે વૈરાગ્ય પામીશ. વેદોની અનેક પ્રકારની ફળશ્રુતિઓ સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચય થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે, ત્યારે તું દિવ્ય ચેતનારૂપ યોગને પામીશ. અર્જુને પૂછ્યું, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માનો પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત એના આચરણ કેવા હોય છે? શ્રી કૃષ્ણે કહ્યું, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પવિત્ર થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે, તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો મને સ્થિર બુદ્ધિ કહેવાય છે. જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો, તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. કાશવો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોચી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈને જ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ તો આશક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે, અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આશક્તિ રહેતી નથી. હે કુંતી પુત્ર, આશક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો પ્રયત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોનો વશમાં કરી સમહિત ચિત્ત થયેલો મારામાં પરાયણ થઈને ધ્યાનમાં બેસે છે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી ઘણી જ મૂળતા આવે છે, મૂળત્વથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી
એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે, પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરવા અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. જે મનુષ્યો મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મકતા બુદ્ધિ નથી હોતી, તેમજ એ અમૃદુત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી, અને શાંતિ વિનાના માણસનો સુખ ક્યાંથી મળે? કારણ જેમ વાયુ પાણીમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જો ઇન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિર્ગૃહિત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞયોગી જાગે છે, અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. જે પ્રમાણે બધી બાજુની ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભાગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં પણ કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે. ભોગને ઈચ્છનારો નહીં. જે પુરુષ બધી જ કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચારે છે, તે જ શાંતિને પામે છે, અર્થાત તે શાંતિને પામેલો છે. હે પાર્થ, આ બ્રહ્માને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી ક્યારે મોહિત થતો નથી અને અંતકારે આ બ્રહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બીજા અધ્યાયનું મહાત્મ્ય ફળ. પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને કહું છું. દક્ષિણ દેશમાં પૂરણ નામના ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં તે જઈ પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી. તેણે કહ્યું કે પોતે ખરાબ આચરણ કરતો નથી, છતાં પોતાના મનની શાંતિ કેમ મળતી નથી. તેમાંના એક મહાત્માએ તેને કહ્યું કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ બાબતમાં તેને એક પ્રસંગ કહ્યો. પ્રતિષ્ઠાન નગરમાં દુર્દુમ નામે રાજા હતો. તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું પોતે હજમ કરી જતો. આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દુષ્ટા હતી. તેણે તેના સૂતેલા પતિનું માથું કપાવી નાખાવ્યું. આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરીને જોઈ અને તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો, છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું. આ જગ્યાએ એક મહાત્માની મડુલી હતી. ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા. બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો. દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોક પામ્યા. આ પ્રસંગ કહી મહાત્માએ
સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ દરરોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો અને બધા સુખ ભોગવી વૈકુંઠ લોક પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ. ભક્તો, આપને અમારો આ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. અમારો વિડીયો જોવા બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.